કંથારિયા ગામ પાસે વાલુ અને સરનાર ગામના લોકો વચ્ચે મારામારી થઈ। પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના વાલુ અને સરનાર ગામના લોકો વચ્ચે વર્ષોથી તકરારો ચાલતી રહી છે। બુધવારની સાંજે કંથારિયા ગામ પાસે વધુ એક વખત બંને ગામના લોકો ભેગા થતા મારામારી થઈ હતી, જેમાં વાલુના આશિફ ઇકબાલ પટેલ, સાજિદ યાકુબ પટેલ, સરનાર ગામના જાવીદ આદમ મેરીવાલા અને અશફાક ઇલિયાસ પટેલને ઈજાઓ થઈ હતી, જેમને તત્કાલ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। બનાવ અંગે બંને પક્ષોએ એકબીજા પર રૂપિયા લૂંટી લેવાના આક્ષેપો કર્યા હતા, જો કે પોલીસે ચોપડે આ બંને ઉલ્લેખ કરાયો ન હતો। સમગ્ર મામલો તાલુકા પોલીસ મથકે પહોંચ્યા બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું। ભાઈ બને કે અમે કામ પર જઈ રહ્યા હતા, એ બે જવાને મગજમારી થઈ રહી હતી, અમારે ગાડીમાંથી નીચે ઉતારીને માર માર્યો। કોણ હતા મારો? મારાવાળા ઇકબાલ અલી, આસિફ ઇકબાલ, મુબારક ઇકબાલ, ઇમાન ઇકબાલ, મુસા મોહમ્મદ, મજીદ મુસા, અશફાક અબ્દુલ। કયા કારણથી તમને માર માર્યો? અમને કે તમે સરનાના છો, એ ગમે તે હોય એ સરના વાળાને મારો અને તારા આખું ગામને લઈને આવો, એવું પણ કહેતા હતા આ મુસીબત। શેનાથી માર્યો? મને પાઇપ પીવીસીના પાઇપ હતા એનાથી માર્યો। કેટલા જણા? 6 કે 7 જણા હતા સર। કઈ જગ્યાએ? વાલુ માઇલેજ। કેટલા હતા? લગભગ 7-8 ના ટાઈમ પર। તમને કેટલા જણા માર્યા? મને તો 6-7 જણા એને માર્યો અને મારા 8000 પર લૂંટી લીધા। સરનાર ગામના વસીમ સાજિદ ને એ 3 વ્યક્તિ હતા, તો મેં મને મારા ગજાની અંદર પૈસા જોઈને મને દયા કરી રસ્તાની અંદર મારી લૂંટફાટ, મારી ગાડી ઊભી રાખીને મને લૂંટફાટ કરી મને પાછળથી સપાટો માર્યો હતો। ત્યાં પછી એક બીજી એક સરનારની ગાડી હતી, રેડ કલરની ગાડી હતી, અને તે ગાડી મને ઉપર ચરાઈ દેવા દેખે મારા ભગને અંદર મને ગમે સીધ્યા હોય હતું, બીજાઓ પહોંચાવી છે ને મને બિલકુલ બેહોશ ને હાલતની અંદર પારીને મને તૈયાર કરી ફેંકી દીધો। તમારી પાસે કેટલા રૂપિયા હતા? મારા ગજાની અંદર કુલ મિલાવીને 4800 ઉપર 30-1 રૂપિયા હતા ગજાની અંદર, ને 12000 મારો એક મોબાઈલ હતો, એ પણ તમારો લૂંટફાટ થઈ ગયો। મારવાનું કારણ? મારવાનું કારણ આછું લૂંટફાટ। આવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।